ચોટીલાના સ્મશાન ઘાટમાં લાંબા સમયથી રહેલા 22 જેટલા અસ્થિઓનું પાંચાળના પવિત્ર કુંડમાં શાસ્ત્રોક્ત વિધિને મંત્રોચ્ચાર સાથે વિસર્જન કરવામાં આવ્યું. હવે જોઈએ અમારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ. જય સોમનાથ ગ્રુપ દ્વારા કોરોનાના સમયમાં ઘણા લોકોના પરિવારજનોના કોરોનાથી અવસાન થયેલા હતા તેવા અંતિમ સંસ્કાર પછી ચોટીલાના સ્મશાનમાં 22 જેટલા અસ્થિઓ સ્મશાનમાં ઘણા લાંબા સમયથી રાખવામાં આવ્યા હતા, પરંતુ પરિવારજનો કોઈપણ કારણોસર આ અસ્થિ લઈ જઈ શક્યા નહોતા અને વિસર્જન પણ કરી શકાયું નથી. આવી પરિસ્થિતિમાં સેવાભાવી યુવાનો હિતેન્દ્રસિંહ ચૌહાણ, મહામંત્રી સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ, જયદીપભાઈ ખાચર, વનરાજભાઈ દાદલ, મેહુલભાઈ ઉપાધ્યાય, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, મનીષભાઈ ભટ્ટી, અમદીપસિંહ ગોહિલ, જયેશભાઈ જોશી સહિતના લોકોના ધ્યાને આ હકીકત આવતા તેમને પડવારનો વિલંબ કર્યા વગર અબિનવાસી અસ્થિઓનું તાત્કાલિક અસરથી હિન્દુ રીતરિવાજ મુજબ શાસ્ત્રોક્ત સાથે બ્રાહ્મણ દ્વારા પવિત્ર મંત્રોચ્ચાર સાથે પાંચાળના પવિત્ર ધરતીમાં આવેલ ત્રણેતરના ત્રિનેશ્વર મહાદેવ મંદિર ખાતેના આવેલા પવિત્ર કુંડમાં વિસર્જન કરી અને આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સૌથી મહત્ત્વનું આ કોરોનાના કપરા સમયગાળામાં આ યુવાનોએ સત્કાર્ય કર્યું અને અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.